ગઈકાલે રાત્રે આશરે 10:30-11 વાગ્યા આસપાસ કોટેચા ચોકમાં એક અકસ્માતનો બનાવ બનેલો હતો, જેમાં એક ફોર્ચ્યુનર કાર ચાલકે પોતાની ગાડી સ્પીડમાં ચલાવી અને 3 થી 4 4 વ્હીલર અને 1 2 વ્હીલર એ બધાને સાથે અકસ્માત કરેલો હતો અને આમાં ટોટલ 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયેલ હતા અને 1 વ્યક્તિ છે એને સામાન્ય ઈજા થયેલી છે, એવી રીતે કરી અને કુલ 5 વ્યક્તિઓને ઈજા થયેલી છે. આ જે ફોર્ચ્યુનર કાર છે GJ18BJ9999 એના કાર ચાલક છે એને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આ વ્યક્તિ છે એ ડ્રિંક કરી અને કાર ચલાવતા હોય જેથી તેમના વિરુદ્ધમાં BNS 110 અને MVX 185 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એમને અટક કરવામાં આવેલો છે. આજે આરોપી છે એ હાલ જે માહિતી મળી છે એ પ્રમાણે કોઈ બિઝનેસ કરી રહ્યા છે, વધુની જે તપાસ છે, હાલ આરોપી જ્યારે હસ્તગત કરવામાં આવેલા ત્યારે નશામાં હોય તેથી વધુ એની પૂછપરછ છે એ હવે કરવામાં આવશે અને એ ક્યાંથી આ જે દારૂ છે ડ્રિંક પીને આવેલા હતા એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. આરોપીના બ્લડ સેમ્પલ પણ લેવડાવી લેવામાં આવેલા છે જેથી જે આ ગુનો છે એમાં પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે. ખાસ કરીને આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સવાર હતા અકસ્માત સમયે? હાલ એવી કોઈ અમારી પાસે માહિતી આવેલી નથી. આમાં જે શાહેદો છે એમણે પણ આ બાબતે અમને કોઈ જાણ કરેલી નથી અને જે એમાં ઈજા પામનાર છે એના સગા ભાઈ છે જે આ નજરે જોનાર બનાવ આખો એણે નજરે જોયેલો છે એમની જ અમારા દ્વારા ફરિયાદ લેવામાં આવેલી છે. ગાડીમાંથી એની તપાસણી કરવામાં આવેલી છે, FSL તપાસણી પણ કરવામાં આવેલ છે અને ગાડીમાંથી એવું દારૂ મળેલાની બાબત નથી આવેલી. સ્પીડ બાબતે અમારા દ્વારા જે તે કંપની છે એને રિપોર્ટ મોકલવામાં આવશે અને કંપની દ્વારા અમને સ્પીડની માહિતી આપવામાં આવશે. જે મેં જેમ આપને જણાવ્યું કે સ્પીડ છે ટેકનિકલ બાબત છે જે તે કંપનીમાં અમે માહિતી માંગશો અને કંપની દ્વારા આની માહિતી આપવામાં આવશે અને એને પુરાવાના કામે સામેલ રાખવામાં આવશે. આ જે ગુનાની તપાસ છે અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PSI રોહડિયા કરી રહ્યા છે અને જે બનાવને સંબંધિત તમામ પુરાવાઓ એ CCTV ફૂટેજ હોય, બ્લડ સેમ્પલ હોય કે નજરે જોનાર જે પણ શાહેદો છે એમના સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને બાકીની તમામ તપાસ છે એ ન્યાયિક રીતે કરવામાં આવશે. કાર નહીં, કાર ચાલકની નથી, અન્ય કોઈ વ્યક્તિ છે આ કારના માલિક છે અને એની પણ અમે વિગત મેળવેલી છે, એમના પણ નિવેદન લેવામાં આવશે. મેં આપને જણાવ્યું એ રીતે કે આરોપીને અમે જ્યારે હસ્તગત કર્યો એ નશામાં હતો એટલે આરોપીની અમારે વધુ પૂછપરછ કરવાની બાકી છે. મેં આપને હમણાં થોડી વાર પહેલા જ જણાવ્યું એ રીતે આ જે વ્યક્તિ છે એના વિરુદ્ધમાં જે સખતમાં સખત કલમ છે BNS 110 મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે. ડ્રિંક અને ડ્રાઈવ કરી અને એને ખ્યાલ છે કે હું ડ્રિંક કરી અને ડ્રાઈવ કરીશ તો મારાથી આવો અકસ્માત થઈ શકે છે, છતાં પણ એ વ્યક્તિ આ ડ્રાઈવ કરી રહ્યા છે જેથી એના વિરુદ્ધમાં અમે BNS 110 મુજબ કાર્યવાહી કરેલી છે. પોલીસ દ્વારા દિવાળી સમયમાં પણ આની ડ્રાઈવ ચાલુ જ હતી આની અને સમયાંતરે વાહન ચેકિંગની ડ્રાઈવ હોય કે કોઈની બ્લેક ફિલ્મ હોય, નંબર વગરની કાર હોય એ તમામની ડ્રાઈવ કરવામાં આવે છે, તમામ વિરુદ્ધમાં અમે કાર્યવાહી પણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ અટકાવી શકાય એના માટે થઈ અને વારંવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. હા, કારના માલિકનું નામ છે રાજેશભાઈ હીરાભાઈ માલધારી.